नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 जेमी अंदर अपने संस्कृत विषय में पाठ 2 तेना विषय अभ्यास करी चुकिया छे। हवे आज आपणे पाठ 3 करोमी एटले के करू छू तेना विषय विगते अभ्यास करीशु। दरेक व्यक्ति पोते शू करे छे पोतानी पहचान ओळख आपवा माटे थई અને જે સંસ્કૃતમાં શબ્દો બોલે છે, જે વાક્ય બોલે છે તેના વિશે આપણે થોડો ઘણો આજે અભ્યાસ કરીશું। પાઠ આપણે શરૂ કરીએ તે પહેલા હું તમને દરેકને કહી દઉં, દરેક પોતાનું પાઠ્યપુસ્તક ખોલી પેજ નંબર 10 પર જુઓ। સંસ્કૃત વિષયનું પાઠ્યપુસ્તક પેજ નંબર 10 બધા ખોલશે, જેમાં પાઠ 3 કરોમી કરું છું ટિપ્પણી એટલે કે શબ્દાર્થ આપેલા છે। પેજ નંબર 10 બધા ખોલો। સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 પર કેટલાક શબ્દાર્થ છે જે તમારે ખાસ યાદ રાખવાના છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તેમાં સૌથી પહેલા છે અહમ। અહમ એટલે કે હું। ગચ્છામિ આ એક ક્રિયા છે, ગચ્છામિ એટલે જાઉં છું। કરોમિ એટલે કરું છું, જે પાઠનું નામ છે કરોમિ એટલે કે કરું છું। પઠામિ એટલે કે વાંચું છું। ક્રીડામિ એટલે રમું છું। આ બધી જો અલગ અલગ ક્રિયાઓ છે, હું રમું છું, હું વાંચું છું, ભણું છું વગેરે, તો ક્રીડામિ એટલે રમું છું। પછી છે ક્રીડાંગણમ, ક્રીડા પ્લસ આંગણમ, ક્રીડા એટલે રમત, આંગણમ એટલે મેદાન, રમત ગમતનું મેદાન એટલે ક્રીડાંગણમ। નમામી એટલે નમું છું, વંદન કરું છું। ગાયામી એટલે ગાઉં છું। તરામી એટલે તરું છું। ખાધામી એટલે ખાઉં છું। લેખામી એટલે લખું છું। સ્મરામી એટલે યાદ કરું છું। પશ્યામી એટલે જોઉં છું। માતુલ ગૃહમ એટલે મામાનું ઘર। માતામહ એટલે માતાના પિતા, જેને આપણે નાના કહીએ છીએ તે। અહીંયા પાઠમાં ખાસ આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે। ફરી એક વખત બધા શબ્દો ટિપ્પણીના જોઈ લઈએ, પછી આપણે પાઠનો અભ્યાસ કરીશું। ફરી એક વખત ટિપ્પણી, અહમ એટલે હું, ગચ્છામી એટલે જાઉં છું, કરોમી એટલે કરું છું, પઠામી એટલે વાંચું છું, ક્રીડામી એટલે રમું છું, ક્રીડાંગણમ એટલે રમત ગમતનું મેદાન, નમામી એટલે નમું છું અથવા તો વંદન કરું છું, ગાયામી એટલે ગાઉં છું, તરામી એટલે તરું છું, ખાધામી એટલે ખાઉં છું, લેખામી એટલે લખું છું, સ્મરામી એટલે યાદ કરું છું, પશ્યામી એટલે જોઉં છું, માતુલ ગૃહમ એટલે મામાનું ઘર, અને માતામહ એટલે કે માતાના પિતા, જેને આપણે નાના કહીએ છીએ। હવે આ 12 તેના શબ્દાર્થ આપણે જોઈ લીધા। હવે દરેક પેજ નંબર 8 પર જુઓ, ચિત્ર સાથે જે સંસ્કૃત વાક્ય લખેલા છે, આપણે પહેલા આખો પાઠ છે એ પઠન અને શ્રવણ વાંચન કરીશું। તમારે ફક્ત તમારા પાઠ્યપુસ્તકની અંદર જોવાનું છે, જે શબ્દ બોલો ત્યાં આંગળી રાખતી જવાની છે, જેથી તમને ખ્યાલ આવે સંસ્કૃત શબ્દને કઈ રીતે બોલવામાં આવે છે। તમારે સાંભળવાનું છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે। પાઠ 3 પેજ નંબર 8, પાઠનું નામ છે કરોમિ એટલે કરું છું। મમ નામ કિશોરઃ, અહમ પાઠશાલાં ગચ્છામિ, તત્ર અહમ અભ્યાસં કરોમિ। હવે અન્ય કોઈની વાત છે, મમ નામ ખુશ્બુ, અહમ પુસ્તકાલયં ગચ્છામિ, તત્ર અહમ પુસ્તકં પઠામિ। ત્રીજું, મમ નામ રાજેશ, અહમ ક્રીડાંગણમ ગચ્છામિ, તત્ર અહમ ક્રીડામિ।
चौथो मम नाम महर्षि अहम मातुल गृहं गच्छामि तत्र अहम माता महम नमामि। पची मम नाम रमा अहम प्रार्थना मंदिरं गच्छामि तत्र अहम प्रार्थना गीतं करोमि गायामि। मम नाम प्रवीणः अहम जलाशयं गच्छामि तत्र अहम तरामि। पची मम नाम पुनमा अहम भोजनालयं गच्छामि तत्र अहम खादामि। त्यावत् मम नाम कौशलः अहम चित्रं स्मरामि सॉरी अहम मित्रं स्मरामि अहम पत्रं लिखामि। मम नाम पूजा अहम चित्रशालां गच्छामि तत्र अहम चित्रं पश्यामि। मम नाम रूपल अहम नृत्यशालां गच्छामि तत्र अहम नृत्यामि। अहीं आ पाठनो संस्कृत एक बार आपणे वाचन कर्युं, तमे दरेक पण फरी एक बार आ पाठनो वाचन करजो जेथी तमने संस्कृत वाचन सारी रीते फावी सके आवडी सके। आ पाठनी अंदर विविध अलग अलग व्यक्ति विद्यार्थियों पोते कई जग्याए छे अने त्यां पोते कई कई क्रियाओ करी रह्या छे, पोताना नामनी ओळख केवी रीते आपे छे तेना विशेनी वात आ पाठनी अंदर सारी रीते भणी लेवामां आवेली छे। आ पाठ एनु संस्कृत नु एक वार तमे वाचन करजो, टिप्पणी ना शब्दार्थ जे होमवर्कमां पण आपेला छे जे दरेक विद्यार्थी लखी अने पाका पण करी नाखशे। नेक्स्ट लेक्चर नी अंदर आपणे आ पाठ नो स्वाध्याय सॉरी आ पाठ नो अनुवाद छे तेनु भाषांतर अनुवाद आपणे विगते गुजरातीमां समजीशुं अने आ पाठने समझवानो प्रयास करीशुं। तो नेक्स्ट लेक्चर नी अंदर आपणे आनो अनुवाद करीशुं। आजे दरेक शब्दार्थ पाका करी नाखो અને એક વખત સંસ્કૃતમાં વાચન કરશો. ઓકે, થેન્ક યુ વેરી મચ.